ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. યુએનએ રોહિંગ્યા મુસ્લિમોને પાછા મોકલવાના ભારતના પ્રયાસો પર તેમને ફટકાર લગાવી, જ્યાં તેઓ જાતીય અલ્પસંખ્યક સમુદાય હિંસાનો સામનો કરી રહ્યા છે. યુનિયન મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હોમ અફેર્સ કિરેન રિજિજુએ કહ્યું છે કે રોહિંગ્યા ગેરકાયદે ભારતમાં રહી રહ્યા છે અને તેમને પાછા જવું પડશે. ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું કે ગત એક વર્ષમાં કાશ્મીરની સ્થિતિ સુધરી છે. આર્ટિકલ 35A ના ભવિષ્ય પર ચાલતા વિવાદને લઈને ત્યાંના નિવાસીઓને વિશેષાધિકાર મળે છે. તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર સ્થાનીય લોકોની ભાવનાઓ વિરુદ્ધ કંઈ નહીં કરશે. ભારત અને અફઘાનિસ્તાનને પાકિસ્તાનને એક સખત સંદેશ મોકલતા સંયુક્ત રૂપે આતંકવાદ વિરુદ્ધ લડીને તેને ખતમ કરવાની વચનબદ્ધતા દાખવી છે. હાલ ભારતના પ્રવાસે આવેલા અફઘાનના વિદેશ મંત્રીએ લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદની સરખામણી અફઘાનિસ્તાનના તાલિબાન, અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે કરી. ઓછામાં ઓછા 98 વિધાનસભ્યો અને 7 સાંસદો પર તપાસ શરૂ કરવામાં આવી છે, જેમની સંપત્તિમાં થોડા જ સમયમાં અનેક ગણો વધારો થયો છે. સીબીડીટીએ કહ્યું કે 42 અન્ય વિધાનસભ્યોની સંપત્તિઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે સહારા ચીફ સુબ્રત રોયની અપીલને રદ કરી છે, જેમાં તેમણે 1500 કરોડમાંથી બચેલા 966.8 કરોડને 11 નવેમ્બર સુધી જમા કરવા માટે સમય માંગ્યો હતો. સાથે જ કોર્ટે ઓફિશિયલ લિક્વિડેટરને સહારાના એમ્બે વેલી પ્રોજેક્ટની હરાજી કરવાની તૈયારી કરવાની પરવાનગી આપી છે. આઈટી ડિપાર્ટમેન્ટે આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવ, તેમની દીકરી મીસા ભારતી અને તેમના પતિ શૈલેષ કુમારની દિલ્હી અને પટનાની સંપત્તિઓને જપ્ત કરવાના આદેશ આપ્યા છે, જે બેનામી સંપત્તિઓના મામલા સાથે સંકળાયેલા છે. બીજેપી પ્રેસિડેન્ટ અમિત શાહે કહ્યું કે તેમની પાર્ટીનો લક્ષ્ય ત્યારે પૂરો થશે જ્યારે તેઓ પશ્ચિમ બંગાળમાં પોતાની સરકાર બનાવશે. તેમણે રાજ્યના બીજેપી નેતાઓ અને કાર્યકર્તાઓને આગ્રહ કર્યો છે કે તેઓ આવી રીતે જ પાર્ટીના વિકાસ અને કલ્યાણ માટે કામ કરતા રહે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે એ વાતને નકાર આપ્યો કે તેમણે કંટ્રોલર અને ઓડિટર જનરલની સેના માટે યુદ્ધની સામગ્રી ઓછી હોવાની રિપોર્ટને ખોટી ઠેરવી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતો 55% દારૂગોળો ન્યૂનતમ જરૂરિયાતોને પૂરા કરવા માટે લાંબા સમય સુધી ચાલી શકશે નહીં. સંઘ પરિવાર પર પત્રકાર ગૌરી લંકેશની હત્યામાં સામેલ થવાનો આરોપ મૂકવા માટે બીજેપીએ પત્રકાર રામચંદ્ર ગુહાને કાયદાકીય નોટિસ મોકલી છે અને તેમને સાર્વજનિક માફી માંગવા કહેવામાં આવ્યું છે. લંકેશની 5 સપ્ટેમ્બરના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તે કટ્ટર હિન્દુત્વ રાજકારણ કરનારાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે ઓળખાતી હતી. એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની પ્રશંસા કરતા કહ્યું કે તે ખાસ વ્યક્તિત્વ ધરાવતી મહિલા છે. પ્રિયંકા યુનિસેફની એમ્બેસેડર છે, જે હાલ જોર્ડનમાં છે. તે સીરિયાના સિવિલ વોરની નિરાશ્રિત બાળકોની મદદ કરવા પહોંચી છે. સોનાક્ષીએ યુનિસેફ માટે કરવામાં આવતા પ્રિયંકાના કામોના વખાણ કર્યા. અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું.